તો નમસ્તે ટ્રમ્પના મેગા ઇવેન્ટ્સને લઈને કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે, જેને લઈને હાલ મોટેરા સ્ટેડિયમમાં મેગા ઇવેન્ટ્સની તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યું છે. તો વાત કરીએ ખાસ કરીને સ્ટેડિયમમાં 1,10,000 લોકોની બેઠક વ્યવસ્થાનું કામ થઈ રહ્યું છે, જ્યારે કે સ્ટેડિયમમાં વીઆઈપી પાર્કિંગ માટે પ્રેક્ષકો અને અધિકારીઓ માટેની પણ અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી તેમજ ડોનાલ્ડ ટ્રમ્પ લઈને સ્ટેડિયમમાં અભેદ સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ગ્લાસ કેબિનમાંથી બંને રાષ્ટ્રના પ્રમુખો સંબોધન કરશે તેવી વિશ્વસનીય સૂત્રો પાસેથી જાણકારી મળી રહી છે. સ્ટેડિયમમાં હોસ્પિટલની પણ અલાયદી વ્યવસ્થા કરવામાં આવી રહી છે, જેમાં સામાન્ય લોકો માટે 24 બેડની તેમજ અન્ય વીવીઆઈપી વ્યક્તિ માટે 1 બેડની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જ્યારે કે સ્ટેડિયમમાં અંદાજિત 1,10,000થી વધુ પ્રેક્ષકો આવવાની શક્યતાને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દિવસમાં 2 વખત સ્ટેડિયમની અંદર તેમજ બહાર ફોગિંગ કરવામાં આવી રહ્યું છે. અમેરિકા અને ભારતના વિવિધ એજન્સીના ડેલિગેટ્સ તેમજ વિદેશ મંત્રાલયના અધિકારીઓ પણ સામેલ થવાના વાળા છે, તેમજ કોઈ પણ વાયરસની અસર ના થાય તે માટે પણ હેલ્થ વિભાગ દ્વારા સતત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમજ ડોનાલ્ડ ટ્રમ્પ જે નમસ્તે ટ્રમ્પના પ્રોગ્રામ લઈને મોટેરા સ્ટેડિયમ ખાતે હાજરી આપવાના 24મી તારીખે, જે પ્રમાણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મોટેરા સ્ટેડિયમ ખાતે હાજરી આપવાના છે. જે ફંક્શન છે, ફંક્શનને હાલમાં જે પ્રમાણે તૈયારી છે, તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. જે પ્રમાણે વિશ્વકક્ષાએ કોરોના વાયરસને ભરોડો લીધો છે, જે પ્રમાણે લોકોને સુરક્ષિત રાખી શકાય તે પ્રમાણે હાલમાં સ્ટેડિયમમાં ફોગિંગ વાન દ્વારા ફોગિંગ કરવામાં આવ્યું છે. ત્યારે જે સ્ટેડિયમમાં છે સવાર અને સાંજ જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હેલ્થ વિભાગ દ્વારા હાલમાં જે ફોગિંગ વાનની પ્રક્રિયા આધારિત, જેનાથી લોકોને સુરક્ષિત રાખી શકાય છે. સમગ્ર જે કાર્યક્રમ છે તેમાં 1,10,000 જેટલા લોકો આવવાની એક ક્ષમતા છે, તે આવવાની શક્યતા. ત્યારે ખાસ કરીને જે પ્રમાણે સ્ટેડિયમમાં કોઈ વાયરસ ન લાગે તે માટે ફોગિંગ કરવામાં આવી રહ્યું છે. રિપોર્ટર પ્રવીણ જાદવ, VR લાઈવ ન્યૂઝ, અમદાવાદ.